હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જોવો, અત્યારે ચા બનાવી છે અને ચા બનાવવામાં ભૂલ ઈ થઈ છે કે આપણે છે ને ભેંસના દૂધથી ચા બનાવી અને પીવા માટે છે ને ગાયનું દૂધ યુઝ કરી, તો મેં ભૂલથી છે ને ગાયનું દૂધ નાખી દીધું છે ચા ની અંદર. તો ચા છે પતલી બને, પણ કઈ વાંધો નહીં, આપણે થોડીક વધારે ઉકાળશું એટલે હારી બની જાય. તો તમે કયા દૂધથી ચા બનાવો છો કોમેન્ટમાં કહેજો. અને અમારે જયારે છે ને વધારે ચા બનાવવાની હોય કે કોઈ મહેમાન આવવાનું હોય તો અમે છે ને અમૂલની ટી લઈ આવી, એનાથી છે ને ચા બહુ મસ્ત બને છે. પણ આમ રેગ્યુલર અમે છે ને ભેંસના દૂધથી ચા બનાવી છે અને પીવા માટે છે ને ગાયનું દૂધ લાવી. જો કે હું ને નીરવ બે માંથી કોઈ છે ને દૂધ બૂધ કઈ પીતા નથી, અને હવે વિચારી છે પીવાનું શરૂ કરી દઈએ. તો જોવો, અત્યારે આપણે છે ને દાળ ભાત મૂકી છે, કારણ કે મહેમાન આવવાના છે. મારા દેરાણી છે ને એના મમ્મી પપ્પા આવવાના છે, મારા દેરાણીને મજા નથી, તો આપણે કીધું કે અહીંયા જ અમે છે ને અત્યારે રસોઈ બનાવી નાખી છે. તો જો દાળ ભાત નું કુકર ચડાવી છે અને બધા ડબ્બા મેં વીખી નાખ્યા, કારણ કે પેલા છે ને અમે બાસમતી ચોખા છે ને ઘરમાં જ ખાતા, અને હવે થી છે ને અમે ગુજરાત 17 ખાઈ છીએ. બાસમતી કોઈ કોઈક વાર સારી વસ્તુ બનાવી અથવા તો કોઈક મહેમાન આવે ત્યારે જ યુઝ કરી છે. તો જોવો, બાસમતી ચોખા આપણે ગોતી લીધા છે અને ફાઇનલ લેવા આપણે ગેસ ઉપર ચડાવી દેવું. અને તમે બધાએ મને બહુ કોમેન્ટ કરી હતી કે તમે છે ને એક ના એક ચશ્મા પહેરો છો, તો જો ફાઇનલી આજે આપણે ચશ્મા હોતને બદલી નાખ્યા છે, નવા ચશ્મા પહેરી નાખ્યા છે. અને એમ નો કેતા વાળ છૂટા કેમ છે, હમણાં જ આપણે બાંધી દેવાના છે ગુચ કાઢી. તો મેડમ, આજ મહેમાન આવવાના છે તો શું મેનુ છે તો કહી દો. તો આજે દાળ ભાત, બટેકાનું શાક, રોટલી, ગાજર મરચાનો સંભારો, પાપડ, સમોસા અને રસ. વાહ, આટલું બધું મેનુ છે એમને. અને છાસ, મેન અત્યારે ઉનાળામાં છાસ ન ભૂલાય, બીજું બધું ભૂલી જવાય. તો ગઈ કાલે છે ને એસી વાળાનો ફોન આવ્યો તો કે આજે છે ને ઇન્સ્ટોલેશન કરવા માટે આવશે, એટલે ફોન આવે તો જોઈએ, પ્રોબેબલી આવી જાય તો ફાયદો છે, નકર પછી હવે એક બે દી પછી આવશે, કારણ કે અત્યારે એસી ફિટ કરવાનો બોલબાલા છે, એટલે જી કે એમ કરવું પડે. જો મહેમાન આવી ગયા છે. જે ગોપાલ હારું છે ને, જો જમવા માટે બેસી ગયા છે દાદા અમે બધા. જો આજે જમવામાં તમને બતાવી દો, આજે સમોસા છે, ખમણ છે, બટેકાનું શાક છે, ચટણી છે, રસ છે, પૂરી છે, ફરફર છે, અને જો ગરમી બહુ છે, ગરમી તો હશે. અને આમે પાયલ, ગરમી હોય ને તો મહેમાન ને રસ વધારે ભાવે એવું. કાકા એ કઈ ખાતું નથી. જો ઠેલા બેલા પેક થઈ ગયા છે, કારણ કે હું ને જાડુ અત્યારે જઈએ છીએ આણંદ, અમારા ભાણાભાઈ ગયા ને પપ્પા આવી ગયા ને અમે જઈએ છીએ. હા, પપ્પા જો અત્યારે સુરત થી આવી ગયા છે, સારું છે ને. તો વાંધો જો ઈ આવી ગયા ને અમે જ આવી છીએ. તમારે આવું છે મમ્મી? ના ના, જઈ આવો તમે, આપણે કાલ કરી આવ્યા. બસ મોજ આવી ગઈ ને કાલે? હા, મોજ આવી ગઈ, આજે મોજ જ કરી, મહેમાન હતા. અને જો કાકા ને કાકી ને બાન પપ્પા ને બધાય સુરત ગયા હતા, સુરત થી વહી આવ્યા, હવે બધાય મહેમાન છે ને કાકા ને ઘરે ગયા છે, ને આપણે જઈએ છીએ અત્યારે આણંદ. હાલો નીકળીએ ફટાફટ, નહીં તો તમે કહો કે કાકા ને કાકી જમવામાં કેમ નતા, પણ ઈ અહીંયા હતા જ ને એટલે જમવામાં નતા, ઈ સુરત હતા. સુરત હતા, પપ્પા ને બધા હારે ગયા. તો જો આપણે આણંદ જવા માટે આપણી ધનનો લઈને ઉપડી ગયા છે, ને અત્યારે જો પેટ્રોલ પંપે છે ને આપણે ગાડી ઉભી રાખી છે. આપણામાં ડીઝલ તો છે થોડું ઘણું, પણ તોય કીધું કે થોડું ઘણું પુરાઈ દે. જો આજે પેટ્રોલ ડીઝલ માં એટલી ગાડીઓ છે ને, વાત જવા દો, આપણી ગાડી છે, આગળ ગાડી છે, સાઈડ માં ગાડી છે, પાછળ ગાડી છે. પેટ્રોલ પંપ માં ગાડીઓ જોઈએ, કઈ શાકની લારીઓ ન હોય, ફોર વ્હીલ વાજ વધારે છે એમ કહું. પેટ્રોલ ડીઝલ તારે પુરાવે, બીજાને ન પુરાવવું હોય. તો બધાએ બહુ કોમેન્ટ કરી છે. આગળના વિડીયોમાં મેં હાથમાં રૂમાલ બાંધ્યો હતો ને, તો બધાએ કીધું તમે પાંચ માસી બાંધી છે તો એવું કાંઈ નથી, હાથ મને દુખતો હતો ને એટલે મેં છે ને રૂમાલ બાંધ્યો હતો, કારણ કે બધા એવું કીધું હતું કે કાંડું આવી ગયું હશે તો તમે હાથમાં રૂમાલ બાંધો, એટલે આપણે જસ્ટ નીરવ નો રૂમાલ બાંધ્યો હતો, બીજું કાંઈ નહોતું. આજે હું તને પૂછતા ભૂલી ગઈ, રસોઈ કેવી બની હતી? રસોઈ જોરદાર બની હતી, મને બટેકા ને શાક ને પૂરી ખાવાનું વધારે મજા આવી, એટલું બધું ખાઈ લીધું ને જાડું કે તારા દાળ ભાત નો ખાવાના. સાચી વાત છે. અને હું તને એક વાત કહું, અત્યારે મારે છે ને સમોસું એક ખાવું હતું, પણ મારા પેટમાં હજી નથી આવી ગયેલ, હજી એમ થાય કે રાતે નથી ખાવું એવું થઈ ગયું. મેં ત્રણ વાટકા ભરીને રસ ખાધો ને, એટલે મારો સમોસો એક જ આવેલું, થોડા કેવા ખમણ આવેલ, નકર સમોસો બે ખાઈ જાવ. કઈ વાંધો નહીં, ગાજર નો સંભારો ખાતો નહીં? એ તો મારો ફેવરેટ છે, ઓલવેઝ ખાવ. મને નીરવ ને બંને ગાજર નો સંભારો બહુ ભાવે, પણ આજે મેં ન ખાધો, હું ભૂલી ગઈ, એટલે મારા ભાગ નો પડ્યો ગયો છે. કઈ નઈ, પપ્પા ખાઈ લે રાત. કઈ વાંધો નહીં, પપ્પા ખાઈ લે. પપ્પા કીધું ને કે હું નતો પાછળથી જલસા કરાવ, મને કઈ જલસા કરવા દે. સાચી વાત છે. જો એક્સપ્રેસ હાઈવે ઉપર આપણી ધનનો ચડી ગઈ છે અને કદાચ હવે છે ને આણંદ હજી લગભગ 50 કિલોમીટર જેવું છે, તો હાલો ફટાફટ કાપીએ. તો ફાઈનલી અત્યારે અમે પહોંચી ગયા છે જાડુ આણંદ. આણંદ માં પહોંચી ગયા છે ને 1 કલાકમાં આણંદ માં પહોંચી ગયા છે. બોલો, એટકી આવા મળી તને? એટકી આવા મળી, ત્યાંથી આવ્યો તો મમ્મી ની યાદ કરવા માંડ્યા. જો હજી તો પહોંચાઈ નથી ત્યાં. તો વાંધો નહીં, 1 કલાકમાં નાખી દીધી કા? 1 કલાકમાં પહોંચી ગયા.
તો જો ભાણાની નીંગે આપણે પહોંચી ગયા છે અને જો અહીંયા ઉપર એક આખ સુધારાઈ છે, અહીંયા જો બટેકા ફોલાઈ છે, મારા સિવાય ટૂંકમાં ત્રણેય કામ કરે છે. અને શેનો પ્રોગ્રામ છે જડ્ડુ? આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. અને હાચું કહું ને તો મને રસ્તામાંથી જ પાણીપુરી ખાવાની ઈચ્છા થતી હતી, નહીં આવ્યો ને, અમારે કઈ વાત નહોતી થઈ, પણ અહીંયા પાણીપુરીનો પ્રોગ્રામ હતો. બોલો. એને પ્રેમ કહેવાય? હાચું. હું કેવું ભાણા આમ નામ ખબર પડી જાય. મેં કીધું ભાણા કેમ ફાકા નો માર્યા ટૂંકમાં. હા, અને અહીંયા અમે નોર્મલ માણસો બેઠા છે, અમુક શેઠ માણસો છે ને ઉપર બેઠા છે. જો હા, મકાન માલિક ઉપર છે ને અમે આ બધા ગરીબ માણસો અહીંયા છે. જો ભાઈ, જો પકોડી જમવા માટે બેસી ગયા છે. પકોડી છે, ચણા છે જેને નાખવા હોય, ચટણી છે, મસાલો છે અને પાણી છે. જડો, પકોડી કેવી છે? જોરદાર પકોડી બની. ના, મસાલો બનાવ્યો છે આ લોકોએ જોરદાર, બહુ મહેનત કરી છે. 10 માંથી 12 નંબર બસ. અને એમાં હારે જો મેચ હોય એટલે મોજ પડી જાય. બાકી એટલે નીરવ આ બધા એના વખાણ નથી કરતો, મેં ઈ વખાણ કરે છે કે મેચ જોવાની મજા આવે બસ, બીજું કઈ નહીં. નહીં, મને અને ભાણાને તો મેચ જોવાની મજા આવે, પણ પકોડી નો મસાલો બહુ મસ્ત છે ભાઈ, ટેસ્ટી. કારણ કે અત્યારે વિરાટ કોહલી હમણાં આ લોકો કે છે સદી મારવાના, એટલે નીરવ નું તો ક્યાંય ધ્યાન જ નથી. હું વાત ચાલતી હોય કઈ ને પી ગયા છે. ચોકલેટ હતું ખોટા ખોટા વખાણો. તો નીરવ એમ કે છે કે હમણાં કોહલી ને સદી થવાની છે, એટલે એ ક્યાંય નજર નહીં ફેરવે, ખાલી ટીવી માં જ જોઈ, આપણે જોઈ આનંદ માં સદી થાય છે કે નહીં તમને લાઈવ બતાવી. હાલો, આપણે સદી થઈ ગઈ કે નહીં નીરવ? જોઈ, અહીંયા કોહલી એ છે ને 100 રન લખેલા આવ્યા છે, 67 બોલ માં 100 રન માર્યા છે. અને લ્યો તો લાવો પાર્ટી. ઈ વાત સાચી છે, ભાભી હારા છે એટલે તમે અહીંયા આવ્યા છો, નકર અહીંયા રોકાવા નો આવો. સાચી વાત છે ને, અમારા ભાભી હારા છે એટલે અમે રોકાવા આવ્યા. તો અત્યારે વાત આલે છે કે છોકરાઓને છે ને કોઈનું સ્ટેટસ લગાવવું ન ગમે એને નીરો. એટલે અમને એવું હોય કે કોઈ બી નો બર્થડે હોય કે એનિવર્સરી હોય તો માણસ પ્રત્યે પ્રેમ પૂરો હોય, પણ અમારે લોકોને દેખાડવા સ્ટેટસ મૂકે એવું ન હોય, પણ આ તો બધા મૂકે મૂકી દે. નીરવ ને દર વખતે એવું થાય કે બર્થડે હોય છે ને પછી 3-4 દિવસ પછી છે ને મૂકે બિલેટેડ હેપી બર્થડે. હું એટલે મૂકું કે છોકરીઓ તારું ન મૂકું. તો સાચી વાત કહું નીરવ, હવે મોટા થઈ ગયા ને એટલે હવે એવું નથી, પણ બાકી નાના હતા ને તો રિયલ માં મારે એવું જ હતું કે એને મારું મૂક્યું તો જ હું એના બર્થડે નું મૂકીશ. તારે રીધી એવું હતું? પ્રેમા એવું છે કે રિદ્ધિ ઉંમર માં નાની છે ને અમારાથી, એને નીરવ એટલે હજી નાની જ કહેવાય. નાના એક મોટા છોકરીઓ ને એવું રહે કે તે મારું સ્ટેટસ ન મૂક્યું બર્થડે નું એટલે હું તારું નહીં. અમારે ભણતા કઈ નો વિશ કરવું હોય કરે ને કઈ. તમારે સાગરભાઈ કેવું હોય? આણંદ માં છે ને રાતે બે કાગડા આવ્યા છે, ક્યારે કા કાકો દે છે કા. હું એમ બોલું છું કે પત્તર હું હું રીધિ ઈ હામે કે છે કા. જયારે પણ આનંદ આવી ત્યારે આ લોકો જે નવી આઈટમ લીધી હોય ને અમે ટ્રાય કરીને બહુ મસ્ત લાગે છે. તો આ વખતે એ લોકો આમ પાપડ લાવ્યા છે ને જોરદાર ટેસ્ટી છે, નીરવ આપડે લઈ જવા છે આનંદ માંથી. આમ પાપડ બહુ ખાધા, પણ આમ પાપડ છે યુનિક છે, એકદમ ચીપચીપાઈ નથી, બહુ મસ્ત. હાથે નથી ચોટતા, આમ જો એકદમ છે ને મને લાગે વધારે પડતો આમ ઓરેન્જ જેવો કલર છે. આપણે આવે ને પીલાસ પડતો ઓરેન્જ હોય, કાળાસ પડતો ઓરેન્જ છે, એટલે આપણે આમ પાપડ અહીંયાથી લઈ જાવ આણંદ માંથી. અને આ જો દ્રાક્ષાવટી નવી આઈટમ છે, આ બહુ ટેસ્ટી છે, અને આ છે ને તીખા મેંગો છે, તો આ બહુ ટેસ્ટી છે, તો આપણે લઈ જાવ આ બધું. અને આ લોકોએ જો ઘરે બનાવ્યું છે બટેકાની વેફર અને કેળાની વેફર, અને જો અહીંયા ડ્રાયફ્રૂટ છે, તો હાલો બધા નાસ્તો કરવાની રહ્યો ડ્રાયફ્રૂટ નો.
આ જો કે બહુ વાલી જાય છે પણ કેટલું ખાવું એવું થઈ જાય ને. તો જો આ બે વેફર છે ને આ બંને માણા એ ભેગા મળીને બનાવીશ, કારણ કે બંને માણા જોબ કરતા હોય ને એટલે મદદ કરાવી પડે ને સાગરભાઈ. તો આને કઈક શીખવાડો ને, એવું કઈ કેમ નથી શીખવાડ્યું તમારા ભાઈ ને? એમાં એવું છે કે સાગરભાઈ પહેલેથી છે ને જોબ કરતા ને એટલે એકલા રહેલા છે, ને આ ક્યાંય એકલા નથી રહેલા ને એટલે કઈ નથી આવડતું. ખાતા બધા ના આવડતું એટલે નાના છોકરા હોય ને એને ખાતા આવડતું હોય, જન્મતા વેત જ લ્યો. તો આ વ્લોગ નો આપણે અત્યારે જ અહીંયા એન્ડ કરી છે. તો જો આણંદ આપણે પહોંચી ગયા ને બહુ એટલે બહુ જલસા કર્યા, તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે ને બહુ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.